ખોરાક શેનાથી ખાવાનો હોય? પગેથી. પગેથી ખાવાનો. શેનાથી ખાવાનો હોય? બરાબર. તો હાથ આપણા સ્વસ્થ હોય, બરાબર છે. અને બીજું હું જીવનમાં શું જરૂરી છે, તો મેં કીધું એમ કે સ્વસ્થતા અને શિક્ષણ, એક સાક્ષરતા હોવી જોઈએ અને સ્વચ્છતા હોવી જોઈએ, બરાબર. એટલે આપણે સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું રહે. આપણને મોટા ભાગની બીમારી થાય, અને મોટા ભાગની આપણી બીમારી શું હોય, મોટા ભાગે લગભગ આ એમાં બધાને તકલીફ થઈ હોય, શું થાય છે? તાવ આવે, આવે છે ને તાવ. અને તાવમાં શું થાય? કાળજી રાખવાની. તાવ શેનાથી આવે બધાને ખબર પણ છે, શેનાથી તાવ આવે છે? તાવ કેવી રીતના આવે છે આપણને મોટા ભાગે? મચ્છર કરડવાથી. સરસ. મચ્છર એવું, બરાબર, એનું તમે ધ્યાન રાખો એટલે બને ત્યાં સુધી તમને મેલેરિયા ડેન્ગ્યુ ન થાય. મોટા મોટી આપણે કહી શકાય મોટા ભાગે મેલેરિયા ડેન્ગ્યુ હોય તો આપણે શેનાથી બચવાનું? એટલે હાથીથી નહીં, બચવાનું મચ્છર, બરાબર છે. અને મચ્છર ક્યાંથી બને? પેટ્રોલ. પેટ્રોલ માં બને મચ્છર. એમાંથી બને પાણીમાં, બરાબર છે. જો આપણને આ નાની નાની બાબત ખબર ન હોય એટલે જ કહેવામાં આવે એવું છે કે પાણી છે ને તમારા ઘરે છે ને ઘણા દિવસ ત્યાં પાણી ચોખ્ખું ભરેલું હોય તો એની અંદર શું કરે, મચ્છર આવી લીલા મૂકી જાય. એમાંથી હજારો હજારો માંથી લાખો મચ્છર બને. એટલે સતત પાણી ભરેલું રહેવા દેવાનું નહીં. અને કદાચ હોય તો આપણે કહે છે ને ટાંકીને શું કરવું જોઈએ, બંધ, સ્વચ્છ રાખવાની, બંધ રાખવાની. કારણ કે હવા ચુસ્ત હોય એટલે ઓક્સિજન ના મળે, મચ્છર બને નહીં. તો ચોખ્ખા પાણીમાં ક્યાં મચ્છર બને? ડેન્ગ્યુના, બરાબર છે, પાણીમાં. સરસ, બરાબર છે. જવાબ દે એટલે જગુ વચ્ચે વચ્ચે ખુશ થશે, બરાબર. એટલે તમને જગુનું નામ એમ યાદ રહી, એમ તમારું નામ પણ કંઈક યાદ રાખવું જોઈએ ને, બરાબર છે. મજા આવે છે ને? હવે એવી જ રીતના ગંદા પાણીમાંથી જે એનોફિલિસ નામના મચ્છરો થાય ને એનાથી શું થાય, તાવ આવે અને એનાથી મેલેરિયા થાય. તો મેલેરિયા ના મચ્છર એમાંથી બને? ડીઝલ. ડીઝલ માંથી બને? એમાંથી બને પાણીમાં. કેવા પાણીમાંથી? ગંદા પાણીમાં. એટલે જે આપણે ખબર છે કે આપણે ઘણી વખત આપણા જ ઘરની આજુબાજુમાં આપણે પાણી ઢોળતા હોય, ચોકડી હોય, પણ પાણી માટે આપણે ક્યાંય ખારતું કે કંઈ કરેલું ન હોય, પાણી શું જતું હોય, ખુલ્લું જતું હોય. અને એ પાણીમાં છે ને મચ્છરો અસંખ્ય થતા હોય અને એ આપણને બીમાર પાડે, બરાબર છે. તો આવી નાની નાની બાબતમાં છે ને તમારે ધ્યાન રાખવાનું. એટલે કે તો શું ધ્યાન રાખવું પડે? સ્કૂલની રજા. એટલે સ્કૂલની રજા હોય, સ્કૂલની રજા હોય તો જગુ નહીં મજા આવે, તમને મજા આવે. પણ ખરેખર ભણવું તો જરૂરી છે, પણ એના માટે શું ધ્યાન રાખવું પડે? તો કે આપણે અમુક બાબતો ધ્યાન રાખવી પડે, જેમ કે ફૂલભાઈના કપડાં પહેરીએ, જ્યાં પાણી આવી રીતના હોય ત્યાં ક્યાંક ઓઇલ નાખી દઈએ, બરાબર. એટલે શું થાય, ઓઇલ નાખી દો ને એટલે માથે એવું તર બંધાઈ જાય, બળેલું ઓઇલ હોય. બીજું કાંઈ ના મળે તો આપણા ઘરની અંદર છે ને તેલ તો હોય, તો તેલ નાખી દો એટલે માથે સ્તર બની જાય, એટલે એ મચ્છર ઉત્પત્તિ સ્થાન અટકી જાય, બરાબર. તો શું ધ્યાન રાખવાનું? મચ્છરને જગાડવાના. એટલે જગાડવાના નહીં, મચ્છરને શું કરવાના? તો કે નાબૂદ કરવાના. અને નાબૂદ કેવી રીતના થશે? તો કે ગંદુ પાણી હોય ત્યાં આપણે ન હોય તો વેહુડાવી દેવાનું, ગંદુ પાણી કરવાનું નહીં, ન હોય તો ખાડકુઓ કરવાનો, મમ્મી પપ્પાને ઘરે જઈને કહેવાનું કે આવી રીતના આપણું ખુલ્લું પાણી છે તો એને ઢાંકીને રાખવું, પથ્થર માથે મૂકી દેવાનો. ઢાંકણું ન હોય તો કંઈક કેવું ડીશ કેવું ઢાંકી અને પથ્થર મૂકી દેવાનો. એટલે શું થાય આપણને? આપણે આરામની જરૂર પડે. એટલે આપણે શું કરવું પડે? બીમાર થઈએ એટલે આપણે શું થાય? દવા લેવી પડે. દવા કેવી હોય? મીઠી. મીઠી મીઠી હોય. દવા કેવી હોય? કડવી. અને કડવી દવા હોય એ તાવ ઉતારે. તો આપણે કડવી દવા પીવી અને પછી સ્વસ્થ થવું, એના કરતા આપણે શું કરવું પડે?
મચ્છર ન બને એનું જ ધ્યાન રાખવાનું, બરાબર છે? લીમડો, જગુ લીમડો યાદ આવ્યો. શું કામ? કારણ કે હું હજુ કહેવાનો છું કે લીમડો, ઘણી વખત મચ્છર એટલા બધા હોય, આપણે આજુબાજુમાં આપણે ગંદકી છે, તો આપણે સાફ ન થતી હોય, આપણે આજુબાજુમાં આપણે કરીએ, પણ ખેતે હોય મોટી એવી નદી નાલા હોય એમાંથી મચ્છર આવતા હોય, તો આપણે ઘરમાં શું કરવાનું? લીમડાનો ધુવાણો કરવાનો, બરાબર? સાંજનો સમય હોય લીમડો તોડી આવવાનો અને બકરિયામાં કે સમક રાખી અને શું કરી દેવાનું? લીમડાનો ધુવાણો કરવાનો, એટલે કડવો ધુવાણો હોય, એટલે આપણા ઘરની અંદર મચ્છર હોય, એ મચ્છર શું થઈ જાય? સુઈ જાય. સુઈ જાય, ભાગી જાય, બરાબર? એને મજા આવે નહીં, કારણ કે એને ના ગમે, એને કડવો ધુવાણો ગમે નહીં, એટલે શું થાય? જતા રહે અથવા મરી જાય, બરાબર છે? તો શું ધ્યાન રાખવાનું છે? રમવાનું, મજા કરવાની તો બરાબર છે, પણ સાથે સાથે મચ્છર ન પરડે, મચ્છર ઉત્પન્ન ન થાય એની પણ કાળજી રાખવાની છે, બરાબર? બધા ધ્યાન રાખશો ને? હવે આપણા ઘરની અંદર ચોખ્ખા પાણીમાં મચ્છર બને, બરાબર? એમાં એક એવું સ્થાન છે કે જે આપણે ખબર હોય છતાં પણ આપણે ભૂલી જતા હોય, બરાબર છે? તો એક પાણી ભરેલું રહે ચોખ્ખું, કઈ જગ્યાએ પાણી ભરેલું રહે? પાણી આવે, જોજો, ક્યારેક આપણે બરફ ઓગળે એટલે શું થાય? પાણી ટ્રેમાં ભરાય, તો એમાં પણ મચ્છર ના બોરા થઈ શકે, એ પણ ખાલી કરી દેવી જોઈએ, અથવા એની અંદર છે આપણે ધ્યાન દેવું જોઈએ, ઓતું હોય તો ખીચવીને નાખી દેવું જોઈએ, બરાબર? ખીજાવાની વાત નથી, આપણે આનંદ જ કરવાનો છો, આજે તમને કોઈને કઈ કહેવાનું નથી, કઈ ખીજાવાનું નથી, જગુને ના હું જાણવું હોય ને એટલે પૂછે, વાંધો નહીં, પણ તમે તમને ક્યાંક ઉત્સાહ હોય કે આ ચિંતા ના કરો, વિડીયો તમને જોવા મળશે. હવે આરોગ્યમાં બીજી એક બાબત છે સ્વચ્છતાની, તો શું ધ્યાન રાખવાનું છે? તો કે આપણે મોટા ભાગને આપણને ખબર છે, હાથમાં શું ધ્યાન રાખવાનું? આપણને બીમાર પાડે, બરાબર? અને બીજું એ ખોરાક માં પણ ધ્યાન રાખવું જોઈએ, શું ખાવું જોઈએ? એટલે જગ ઉભી છે, ખરેખર આવું ખાવાનું બહુ ઓછું રાખવાનું ભલે, બરાબર? કારણ કે આ છે ને મેંદો હોય અને મેંદો પચવામાં છે આપણે ભારે પડે, એટલે ખરેખર શું ખાવું જોઈએ? આપણે રોટલી છે, શાક છે, જે ઘરનું ભોજન હોય કઠોળ છે એ વધુ પડતું ખાવું જોઈએ, આપણું શરીર બીમાર પડે નહીં. આપણું બાઇક હોય તો આપણે ખબર છે પેટ્રોલ આપણે છે ને ચોખ્ખું નાખીએ, એટલે શું થાય? બાઇકની અંદર પેટ્રોલની ટાંકીમાં કચરો ન આવે અને બાઇક એવું જ રહે, તો આપણું શરીર પણ કરોડો રૂપિયાનું, બાઇક તો લાખો રૂપિયાનું છે, શરીર કેટલા રૂપિયાનું છે? કરોડો રૂપિયા. તમે આમ ગણો તમારી આંખો હાથ પગ તો કેટલાનું થાય? કરોડો અબજો રૂપિયા, બરાબર? તો એનું તો આપણે ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે, બરાબર? તો પાણીપુરી ખાવાની પણ કેવી માપે, દરરોજ પાણીપુરી, દરરોજ મંચુરિયન, દરરોજ ચાઇનીઝ, દરરોજ પંજાબી, એ શું કરે કે ક્યાંક આપણને એસિડિટી કરે, ક્યાંક બીમાર પડે, બરાબર? બાકી પાણીપુરી કેમ ખાવાની? અપક આપણે ખબર, પાણીપુરી ખાતા હોય એટલે આપણે ખબર પાણી ભરેલી પૂરી હોય, બરાબર? આખું મોઢું આપણું ખુલે, હનુમાનજી પૂરી અંદર ખાવાની મોજ કરવાની, પણ કેવું? બધું મીડિયમ, બરાબર? સતત નહીં. અને બીજું એક વ્યસન છે બાળકોને, શેનું વ્યસન છે? મોબાઈલ જોવા. તો આ વ્યસન થી પણ દૂર છે, કારણ કે આપણી આંખો છે ને મોટા ભાગને જો હવે ધીમે ધીમે ઘણા બધા એવા કિસ્સામાં છે કે જેમાં આપણે બાળકોને મોબાઈલથી લકવા થાય છે,
બરાબર આ ખબર ન હોય તો કહી દઉં, તમે સતત મોબાઈલ વાપરો, પબજી રમો, ફ્રી ફાયર રમો કે કોઈ અન્ય ગેમ રમો, તો એને તમે એનાથી દૂર રહો. કારણ કે મોબાઈલની સ્ક્રીન નુકસાન કરે છે ને, ઠીક છે ને, એથી નુકસાન વધારે નથી થતું. કારણ કે આપણને ખબર છે એની અંદર શું હોય, જનરેટર હોય, જનરેટર નહીં, એની અંદર રેડિયેશન. એ રેડિયેશન છે ને, એ આપણે બહુ નુકસાન કરે, આપણા જ્ઞાન તંતુ અને આપણા મગજને બહુ જ અસર કરે. બરાબર, એટલે મોબાઈલથી છેટા રહો, સ્વચ્છ રહો, બરાબર, કપડાં સ્વચ્છ રાખો, દરરોજ છે નખ કાપી દો, અને જમવામાં શું લેવાનું, કઠોળ, રોટલી, શાક, આપણું જે ભારતીય ભોજન છે એ આપણા વિશ્વની અંદર બેસ્ટ છે પચવામાં. બરાબર છે, તો બધા ધ્યાન રાખશો ને? કોનું ધ્યાન રાખશો? ખાવાનું, પછી બીજું મોબાઈલ નહીં જોવાનો, પછી મચ્છર નું ધ્યાન રાખવાનું, મચ્છર ક્યાંય થતા હોય ત્યાં અટકાવવા માટેના પગલાઓ ભરવાના. અને આ વાત ઘરે જઈને કોને કહેવાની છે? એટલે મેં તમને કીધું હતું કે જગુ છે એનું નામ તમે નહીં ભૂલો. એટલે જગુ સાથે લઈને એટલા માટે આવ્યું કે અમુક બાબતો છે, બરાબર, આવી ઘણી બધી બાબતો છે, આવતા રહેશું. જગુ આવશે તો તમને ગમશે ને, અને હું આવું તો, કારણ કે આપણને ખબર છે કે હું અને જગુ બંને સાથે જ આવી શકીએ. બરાબર છે, કારણ કે આ એક શું છે, વિન્ટ્રો ટુરિઝમ, આ એક કળા છે. બરાબર, આપણે ભારતીય સંસ્કૃતિની ક્ષેત્રો ધીમે ધીમે આપણે વિદેશીઓ લઈ ગયા છે. બરાબર, તો આનું નામ શું છે? ચાલો, આભાર, થેન્ક યુ.